હેલો ફ્રેન્ડ્સ, હું રીતા શાહ આજે તમારા માટે બહુ જ ફાઇન સરસ રેસીપી લઈને આવી છું. ચીઝ પીઝા બન, જે બનાવવામાં બહુ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. તમારા ઘરે કોઈ જો ગેસ્ટ આવ્યા હોય અને નાના છોકરાઓને ખાવું હોય તો ફટાફટ બની જશે અને ફક્ત અડધો જ કલાકમાં બની જતી રેસીપી આપણે જલ્દીથી બનાવવાની શરૂઆત કરી દઈએ. હવે ચીઝ પીઝા બન બનાવવા માટે મેં આ 2 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે. પીગળેલા બટરમાં 1/4 ટીસ્પૂનથી ઓછું મેં મરી પાવડર લીધો છે. 1/4 ટીસ્પૂન ઓરેગાનો, 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે મેં બટરમાં પણ મીઠું આવ્યા છે એટલા માટે મેં આટલું થોડુંક જ મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલા સમારેલી ઝીણી કોથમીર લીધી છે. બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરીશું. આ બેટર રેડી છે ચીઝ પીઝા બન માટે. હવે આપણે મેં લસણની આ પેસ્ટ છે એ 1 ચમચી જેટલી એડ કરીશું. તમે લસણ ના ખાઓ તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે એને બરાબર મિક્સ કરીશું. સ્ટફિંગ માટે મેં 2 ટેબલસ્પૂન જેટલા આ સ્વીટકોર્ન લીધા છે, બાફેલી મકાઈ છે એ એડ કરીશું. 2 ચમચી જેટલા મેં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કર્યા છે. 1 ઝીણા સમારેલા ટામેટા, 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કાંદા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જે 1/2 ટીસ્પૂન જેટલો આપણે ઓરેગાનો એડ કરીશું. તમને વેજીટેબલ્સ તમને જે ભાવે તમે લઈ શકો છો. 1/4 ટીસ્પૂન જેટલું મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને 1 બાઉલ જેટલી મેં મોઝરેલા ચીઝ લીધી છે. ચીઝમાં તમે વધારે ઓછી એડ કરી શકો છો. આ બધી જ વસ્તુઓને આપણે હલાવીશું. આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે, આ હું જે બનાવવા રેસીપી જઈ રહી છું એ નાના બાળકોથી લઈને મોટા બધાને જ ભાવે એવી છે. આપણા ઘરે એકદમ જ કોઈ ગેસ્ટ આવી જાય સડનલી તો તમે શું બનાવો એ કન્ફ્યુઝ ના થઈ જાઓ, તેના માટે આ બેસ્ટ રેસીપી છે. મેં 1/2 બાઉલ જેટલો મેં ચીઝને, પ્રોસેસ ચીઝને છીણી છે એ એડ કરીશું. તીખાશ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછી કરી શકો છો. આમાં તમને જલેબીનો ભાવે તો એના તમે પીસ કરીને પણ તમે એડ કરી શકો છો. હવે આપણે આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ચીઝ પીઝા પાઉં બન બનાવવા માટે મેં આ એક બન લીધો છે એને હું આવી રીતે કટ કરીશ. આખો નહીં, આપણે અડધે સુધી જ કટ કરવાનો છે. આવી રીતે હવે હું ક્રોસમાં પણ ફરીથી કટ કરીશ. તમે જોઈ શકો છો આવી રીતે કટ કરવાના છે. હવે હું આ બંને જ્યાં આપણે કટ કર્યા છે એ જગ્યાએ આ જે બેટર તૈયાર કર્યું હતું બટરનું એ થોડુંક થોડુંક આપણે લગાવી દઈશું. તમે બટર નાઇફ, બ્રશ અથવા તો સ્પૂનથી પણ તમે કરી શકો છો. તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે બનાવી કરી શકો છો. થોડુંક થોડુંક જ લગાવવાનું છે. હવે મેં આ સ્ટફિંગ તૈયાર કર્યું છે એને બરાબર હલાવીને આપણે અંદર ભરીશું. તમને જે વેજીટેબલ્સ ભાવે એ તમે અંદર એડ કરી શકો છો.
આવી રીતે બન તૈયાર થયા પછી આપણે એની ઉપર ઓરેગાનો ભભરાવીશું, થોડુંક ચીલી ફ્લેક્સ આપણે તીખાસ પ્રમાણે એડ કરીશું અને ચીઝ છીણી આપણે નાખીશું. મને વિશ્વાસ છે કે તમે બધા આ રેસીપી જોયા પછી બધા ઘરે જરૂરથી બનાવજો. હું તમને બે મેથડથી બતાવીશ. તમારા ઘરે ઓવન ના હોય તો આવી રીતે નોનસ્ટિકના પેનમાં મેં આ એક રિંગ મૂકી દીધી છે, એને ધીમા તાપે થવા દેવાનું છે. એની અંદર આ ડીશ મૂકવાની, આવી રીતે આપણે બન મૂકી દઈશું અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 3 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે એ 3 મિનિટમાં થાય ત્યાં સુધી હું ઓવનમાં કેવી રીતે કરાય એવું તમને બતાવું છું. બીજો એક મેં બન લીધો છે, એને આવી રીતે સેમ વે હું કટ કરું છું. અડધે સુધી જ કટ કરવાના છે. તમે જોઈ શકો છો કેટલા ફાઇન એક જ સરખા પીસ પડ્યા છે. હવે એની અંદર હું ફરીથી આ જે બેટર રેડી કર્યું હતું બટરનું એ આપણે અંદર એડ કરીશું. હવે આ સ્ટફિંગ અંદર ફરીથી આપણે ભરી દઈશું. આવી રીતે મેં બધી જગ્યાએ ફિલિંગ કરી દીધું છે. મેં આ બેકિંગ ટ્રેને પહેલેથી જ બટરથી ગ્રીસ કરી છે, એની અંદર હું આવી રીતે મૂકી દઈશ બંને. હવે થોડુંક જ હું ઓરેગાનો, થોડોક ચીલી ફ્લેક્સ અને ચીઝ છીણીને એડ કરીશું. હવે હું એને ઓવનમાં, પ્રીહીટેડ ઓવનમાં હું 3 થી 4 જ મિનિટ માટે 150 ડિગ્રી સેન્ટીગ્રેડથી હું મૂકીશું. ઓવનને 5 મિનિટ પહેલાં પ્રીહીટ કર્યું હતું અને આવી રીતે મૂકી દીધું છે. હું 3 મિનિટ સુધી 150 ડિગ્રી સેન્ટીગ્રેડથી હું ટેમ્પરેચર મેં રાખ્યું છે અને બેક કરવા મૂકી દીધું છે. હવે તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ પછી બહુ જ ફાઇન બધી રીતે ચીઝ સ્પ્રેડ થઈ ગઈ છે. હવે જોઈ શકો છો નીચેનો ભાગ પણ કેટલો ફાઇન ક્રન્ચી થયો છે અને ઉપરના ભાગમાં પણ બરાબર ચીઝ બધું ફાઇન સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે. વધારે કરી શકો છો.